ભાવનગરના અનેક વિસ્તારમાં ભાવનગર પોલીસ અને રેલવે વિસ્તારમાં રેલવે પોલીસની દયાથી જુગારધામ ચાલે છે, ત્યારે ગાંધીનગરની વિજિલન્સ સ્કવોડની ટીમે ત્રાટકી 26 જુગારીઓને ઝડપી જિલ્લા પોલીસ અને રેલવે પોલીસની નીતિ ખુલ્લી પાડી છે। ભાવનગર રેલવે સ્ટેશન વિસ્તારમાંથી જુગારધામ ઝડપાયું છે, જેમાં અંદાજે 26 જુગારીઓ જેમાં સગીર પણ હોવાનું જાણવા મળી રહ્યું છે। વરલી મટકાનો જુગાર રમતા તેઓ ઝડપાયા છે। ભાવનગરમાં રેલવે સ્ટેશન વિસ્તારમાં રેલવે પોલીસની દયાથી અને ભાવનગરના અન્ય વિસ્તાર જેમ કે બંદર રોડ, સ્મશાન ઉપરાંતના અનેક વિસ્તારોમાં ભાવનગર જિલ્લા પોલીસની મીઠી નજર હેઠળ જુગારના ધામ ચાલે છે। વરલી મટકાના જુગાર રમાય છે। શરમજનક બાબત એ કે રેલવે પોલીસ કચેરીની નજીકના વિસ્તારમાં જ આ જુગાર ધામ ચાલી રહ્યું હતું। એવું જાણવા મળી રહ્યું છે કે ઉચ્ચ અધિકારીઓને માલ મલાઈ ધરી દેતા મૂંગા મોએ જુગાર રમવા દેતા હતા, ત્યારે હાલ ગાંધીનગર ડીજી વિજિલન્સની ટીમે દરોડો પાડી રેલવે પોલીસની હદમાંથી અંદાજે 26 જેટલા જુગારીઓને 1 લાખથી વધુની રોકડ અને મોબાઈલ મળી 1.5 લાખથી વધુનો મુદ્દા માલ જપ્ત કર્યો છે। માત્ર ભાવનગર રેલવે પોલીસમાં જ જુગાર પકડાયો એવું નથી, પરંતુ ભાવનગરના બીજા અન્ય વિસ્તારોમાં એટલે કે બંદર રોડ ઉપર આવેલ સ્મશાનમાં પણ આવા જુગારધામ ચાલે છે। આ બાબત અગાઉ એક હત્યા પણ થઈ ચૂકી છે। ભાવનગર સહિત ભાવનગર જિલ્લામાં હાજરવલ્લી અને વરલી મટકાનો જુગાર બે રોકટોક ખૂણે ખાતરે ચાલી રહ્યો છે। આની ઉપર ક્યારે કાયદેસરની કાર્યવાહી થશે તે ખબર નથી। ભાવનગરની અંદર અનેક વિસ્તારોમાં, દુર્ગમ વિસ્તારોમાં વરલી મટકાના જુગાર રમાઈ રહ્યા છે અને જે બાબતની જાણ ભાવનગર જિલ્લા પોલીસને, રેલવે વિસ્તારમાં રેલવે પોલીસને પણ આ બાબતની જાણ છે। ભાવનગરનું યુવા ધન જુગાર રમી રહ્યું છે, વરલી મટકાના જુગારમાં ઝડપાઈ રહ્યું છે। ભાવનગર જે સંસ્કારી નગરી ગણાય છે તેનું યુવા ધન આવળે રવાડે ચડી રહ્યું છે, જેનું કારણ છે ભાવનગર જિલ્લા પોલીસ। હાલ વાત કરીએ તો ગાંધીનગરની ડીજી વિજિલન્સની ટીમે ભાવનગરમાં આવીને જુગારીઓને પકડી ભાવનગર પોલીસ, રેલવે પોલીસના મોં પર તમાચો માર્યા સમાનની પ્રતિક્રિયા આ ગણાવી શકાય। હાલ ભાવનગર જિલ્લામાંથી રેલવે પોલીસ સ્ટેશનની હદમાંથી અંદાજે 26 જેટલા જુગારીઓ વરલી મટકાનો જુગાર રમતા ઝડપાયા છે, ત્યારે રેલવે પોલીસ પર સવાલો ઉઠી રહ્યા છે। ભાવનગરની રેલવે પ્રિમાઇસિસની અંદર ખુલ્લેઆમ બે રોકટોક આજે પડતર જગ્યા છે। કેમેરામેનને કહું બતાવે, આ જે પડતર જગ્યા છે ત્યાં ખુલ્લેઆમ બે રોકટોક, વરલી મટકા અને હાજરવલ્લીનો જુગાર ચાલે છે અને આ જુગાર પોલીસની મહેરબાનીથી એટલે કે ભાવનગર રેલવે પોલીસની મહેરબાનીથી, તેમાં કેન્દ્ર સરકારની અને રાજ્ય સરકારની બંને પોલીસ રેલવેમાં આવી ગઈ બંનેની મહેરબાનીથી આ બે ફાર્મ વરલી મટકાનો જુગાર ચાલે છે। મહિને 8 થી 10 લાખ રૂપિયાનો હપ્તો લેવામાં આવે છે। ભાવનગર પોલીસની ખબર ન હોય તે રીતે બહારની પોલીસ આવીને રેડ પાડી ગઈ, 1 લાખ રૂપિયાનો જુગાર પકડાયો, 36 મોબાઈલ અને 26 આરોપી, એમાં બે સગીર આરોપીને પકડવામાં આવ્યા। શું ભાવનગર પોલીસને ખ્યાલ નથી? શું ભાવનગર રેલવે પોલીસ આ આખાડાખાંડ કરતી ન હતી? શું ભાવનગર પોલીસ મીઠા હપ્તા ન ખાતી હતી? તેથી આ રેડ પાડીને આજે ભાવનગર પોલીસનું નાક બહારની પોલીસ આવી અને કાપી ગઈ છે। કેમેરામેન નાનું ચુડાસમા સાથે પ્રદીપ શુક્લ, વિટકોસ ન્યૂઝ, ભાવનગર।